નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડેટા ચોરીના ગુનાનો જે મુખ્ય આરોપી હતો તેને ઝડપી પાડ્યો છે. આપને જણાવી દઈએ કે જીટીયુના વિદ્યાર્થીઓના ડેટા ચોરીના ગુનામાં સામેલ મુખ્ય આરોપીને વડોદરા ખાતેથી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જીટીયુના વિદ્યાર્થીઓના ડેટા ચોરીના ગુનામાં મુખ્ય આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે આજે વિદ્યાર્થીઓના ડેટા ચોરીના ગુનામાં મુખ્ય આરોપીને પકડવાનો બાકી હતો, તેને પકડી લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રીએ જીટીયુના કુલ 1275 વિદ્યાર્થીઓના ફોટા અને આઈડી પ્રૂફ અંગેના ડેટા અજાણ્યા ઇસમે ચોરી કરીને જીટીયુની એક વેબસાઇટ ઉપર અપલોડ કર્યા બાબતેની ફરિયાદ નોંધાવી હતી, અને જે બાબતે ડેટા વાયરલ કરનાર મોહિત ઉર્ફે મોન્ટુ નિલેશભાઈ ચોથાણી, જે પોતે જૂનાગઢનો રહેવાસી છે, તેને અટક કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે આ ગુનાના કામે આ ડેટા ચોરી કરનાર મુખ્ય આરોપી પકડવાનો બાકી હતો, જે અંતર્ગત પોલીસ દ્વારા અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી, અને અલગ અલગ ટીમ આ મામલે કાર્યવાહી કરી રહી હતી, જે અંતર્ગત જાણકારી મળતા જ વડોદરા ખાતે જે આરોપી એરોન વર્ગીસ 22 વર્ષીય જે આરોપી છે, જે મુખ્ય આરોપી છે, જે ડેટા ચોરીના ગુનાનો મુખ્ય આરોપી હતો, તેને ઝડપી પાડવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની સફળતા મળી હતી. આપને જણાવી દઈએ કે જાણકારી મુજબ તમામ જ્યારે માહિતીનું એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી મળી કે આઈટીએમ યુનિવર્સિટી વડોદરામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સેમેસ્ટર 8માં જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે એરોન, જે સન ઓફ લાલુ તોપિલ વર્ગીસ, તે પોતે આ રીતે ડેટા ચોરીની ગેરકાનૂની કાર્યવાહી કરી રહ્યો છે. તે અંતર્ગત આપને જણાવી દઈએ કે પોલીસની એક ટીમ વડોદરા ખાતે રવાના થઈ હતી, અને એરોન વર્ગીસને લેપટોપ, મોબાઈલ ફોન અને તમામ જે મુદ્દામાલ છે તેની સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. વધુ જાણકારી માટે સંપર્ક કરો 9624143950.